नमस्कार विद्यार्थी मित्रों, उमा विद्या संकुलनी यूट्यूब चैनल पर तमारो हार्दिक स्वागत छे। आपणे 12 कॉमर्स ने अंदर फिल इन द ब्लैंक्स जे छे तेनो आपणे अभ्यास करी रह्या हता। आना पहेला पण आपणे एना विशे 1-9 एक्जाम्पल्स जे छे आपणे जोया हता अने त्यारबाद आपणे आजे एक्जाम्पल नंबर 10, 11, 12, and 13 आनो आपणे अभ्यास करीशुं, जे मोस्ट आईएमपी छे अने एक्जाममां छे, આટલામાંથી પૂછાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે। તો આજે આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ની અંદર નંબર 10 છે ત્યાંથી આપણે ચાલુ કરીશું। ઇન ધ ઓર્ડર ટુ, ઓર્ડર ટુ એટલે શું થાય? ને માટે હેવ ધ મેક્સિમમ એનર્જી, મેક્સિમમ એટલે વધુ શક્તિ પ્રાપ્ત કરવી એટ ખાલી જગ્યા, સ્ટાર્ટ ઓફ ધ ડે એટલે દિવસની શરૂઆતમાં, યુઝ તો એક મંત્ર છે જેનો ઉપયોગ કરવાનો, આઈ હેવ નો ડેશ એટ એન્ડ આઈ વિલ ડીલ, ડીલ એટલે એની સાથે હું વ્યવહાર કરી લઈશ, ગમે તે સંજોગોમાં લડી લઈશ, એવું બધું, વિથ વોટ એવર જે પણ હોય, ખાલી જગ્યા, વેન ઇટ હેપન્સ જ્યારે બનશે, એઝ અ ફોર્મ ઓફ મંત્ર। તો આ જે છે આપણને ખબર છે, જે આપણો યુનિટ જે છે એમાંથી પૂછાય છે। હવે ઓર્ડર ટુ હેવ મેક્સિમમ એનર્જી, આપણે શરીરની અંદર વધુ ઉર્જા પ્રાપ્ત કરવાના હેતુથી ખાલી જગ્યા એટ ધ સ્ટાર્ટ ઓફ ધ ડે, દિવસમાં શરૂઆતમાં આપણે શરીરની અંદર વધુ એનર્જી પ્રાપ્ત થાય, બરાબર છે, એના માટે છે એક મંત્ર છે જેના માટે થઈને આપણે યાદ રાખવું પડે, આઈ હેવ નો ખાલી જગ્યા એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર ખાલી જગ્યા વેન ઇટ હેપન્સ, જ્યારે પણ જ્યારે જે થશે ત્યારે, બરાબર છે, હું એ છે એની સાથે ડીલ કરી લઈશ, આવું કહે છે। તો આપણે એનું કાઉન્સમાં રખેલું છે એને સમજી લઈએ પહેલાં। એક્સપેક્ટેશન એટલે પૂર્વધારણા, આશા રાખવી, ચાલો। પછી અવેલેબલ એટલે પ્રાપ્ય, આપણે જે પ્રાપ્ત થતું હોય, હેપન્સ એટલે જે બને, બનવું તે, અને ઠોઠ એટલે વિચાર। હવે આ ગુજરાતી શા માટે લખવું જરૂરી છે? તો પાઠના આધારે જે આપેલું હોય, તો જો ગુજરાતી ત્યાં બંધ બેસી જતું હોય તો આપણે એ જવાબ લખવાનો, કારણ કે આ વર્ગની ખાલી જગ્યા નથી। જો વર્ગની ખાલી જગ્યા હોત ને તો માત્ર ને માત્ર ક્રિયાપદ જોવો પડે, કરતા આપેલો હોય, કર્મ આપેલો, ક્રિયાપદ છે એના ઉપરથી બધા વાક્ય છે એ બનતા જાય, ગુજરાતી એમાં પણ કરવું જરૂરી છે। ઇન ઓર્ડર ટુ હેવ અ મેક્સિમમ એનર્જી, વધુ એનર્જી પ્રાપ્ત કરવા માટે, પ્રાપ્ત ઓલરેડી બોલાઈ ગયું, પ્રાપ્ત અવેલેબલ એટલે પ્રાપ્ત થાય, એટ ધ સ્ટાર્ટ ઓફ ધ ડે દિવસની શરૂઆતમાં આપણે વધુ છે આશા રાખવી કે વધુ પ્રાપ્ત કરવી જોઈએ એનર્જી, કે બનવું જોઈએ, કે વિચાર કરવો જોઈએ। તો આમાં બંધ બેસતું કયું છે? તો ઇન ઓર્ડર ટુ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટલે વધુ પ્રાપ્ત કરવા માટે, એટલે અહીંયા જવાબ આવશે અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ ધ ડે દિવસમાં શરૂઆતમાં વધુ એનર્જી પ્રાપ્ત કરવા, ને માટે, ને માટે ઓર્ડર ટુ એટલે ને માટે, યુઝ એટલે ઉપયોગ કરો, શું, આઈ હેવ નો કે મારે કાંઈ, નો એટલે નથી, હેપન્સ એટલે બનવું, મારે કાંઈ બનવું નથી, થોટ મારે કાંઈ વિચાર નથી, આઈ હેવ નો એક્સપેક્ટેશન મારે કાંઈ આશા નથી। તો આમાં સૌથી વધી નજીકનો જવાબ કયો છે? તો એક્સપેક્ટેશન, એક્સપેક્ટેશન એવું કહે છે કે મારે કોઈ જાતની એક્સપેક્ટેશન નથી, પૂર્વધારણા આશા હું નથી રાખતો, એન્ડ આઈ વિલ ડીલ વિથ, જો કંઈ પણ થશે આઈ વિલ ડીલ, એને ફોડી લઈશ, એની સાથે લડી લઈશ, એની સાથે વ્યવહાર કરી લઈશ, વિથ વોટ એવર જે પણ વેન હેપન્સ, જે પણ બનશે, ગુજરાતી કરીએ તો ઓલરેડી ખબર પડી જાય કે મારે કોઈ આશા નથી, અને હા જો કાંઈ બનશે ને તો હું તેની સાથે ડીલ કરી લઈશ, બનશે તો, બનશે એટલે હેપન્સ, ઓલરેડી ખબર પડી જાય જવાબમાં હેપન્સ જ આવશે, ઠોટ એટલે વિચાર ક્યાંય આવતું નથી, એન્ડ એઝ અ ફોર્મ ઓફ મંત્ર, આ એક મંત્ર તરીકેનો એક ફોર્મ તરીકે સ્વરૂપે, બરાબર, આનો ઉપયોગ કરીશ કે દિવસની અંદર મારે વધુ એનર્જી પ્રાપ્ત કરવી હોય ત્યારે
વધુ એનર્જી પ્રાપ્ત કરવી, પ્રાપ્ત એટલે અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ ધ દિવસની શરૂઆતમાં યુઝ ઉપયોગ કરશું. આઈ હેવ નો એક્સપેક્ટેશન, મને કોઈ જાતની આશા નથી, અને જો કંઈ પણ થશે તો થશે એટલે બનશે, વેન ઇટ હેપન્સ જ્યારે પણ થશે આઈ વિલ ડીલ વિથ, તેની સાથે હું લડી લઈશ. તો તેને છે આ રીતનું મંત્ર તરીકે હું ઉપયોગ કરીશ તો દિવસની અંદર મને વધુમાં વધુ એનર્જી પ્રાપ્ત થાય. આ એક એક્સરસાઇઝનો ભાગ છે, આપણે યુનિટ નંબર જે 3 છે એની અંદરથી આ લેવામાં આવેલી છે. ચાલો ધ એના પછીનું છે મોસ્ટ આઈએમપી કહેવાય એન્ડ્સ, અને આ એન્ડ્સના જે બી જેટલા મેં ચલાવેલા છે એમાંથી એક તો આવશે જ, ફૂલ પૂછવાની શક્યતા છે. ધ એન્ડ્સ ઇમિડિયેટલી ખાલી જગ્યા ધ વર્ક ઇન ધીસ વે વાઇલ સમ વેર ખાલી જગ્યા અપ ધ બિટ્સ ઓફ ખાલી જગ્યા. શરૂઆતમાં જ્યારે યુનિટ ચાલુ થાય છે ત્યારે પહેલાં જ પેજની અંદર અને આ જે છે એન્ડ્સમાં આવી જાય છે, અને આ સૌથી આઈએમપી પણ કહેવાય. તો પહેલાં આપણે ગુજરાતી કરીએ કે જે કાઉન્સમાં આપેલું છે, ફૂડ, ફૂડ એટલે ખોરાક, કેરિંગ એટલે ઉચકવું થાય, ઉપાડવું થાય, ઉચકીને લઈ જવું થાય, કેરી આગળ લઈ જવું થાય, ઓર્ગેનાઇઝ્ડ એટલે કે વ્યવસ્થામાં ગોઠવાઈ જવું, એ રીતના ગોઠવાઈ જવું. ઇન્સેક્ટ્સ, ઇન્સેક્ટ એટલે થાય જીવજંતુઓ, નાના જીવજંતુ હોય ને તેના માટે વપરાય. ધ એન્ડ્સ ઇમિડિયેટલી, કીડીઓ છે એ ઇમિડિયેટલી એટલે શું થાય, તરત જ. ખાલી જગ્યા ધ વર્ક, વર્ક એટલે કામ, ઇન ધીસ વે એ રીતના છે, એનું કામ છે, એનું ગોઠવ્યું. ખોરાક તો આવશે નહીં જો ઇમિડિયેટલી, ફૂડ ધ વર્ક, ફૂડ ધ વર્ક છે એ આવે જ નહીં. પછી કેરિંગ, તો એનું કામ છે એ ઉપાડી લીધું, ઇન ધીસ વે એવી રીતના ઉપાડી લીધું. કેરિંગ એટલે ઉપાડવું થાય, પણ અહીંયા વસ્તુની ઉપાડવાની વાત થાય તો કેરિંગ આવે, અધરવાઇઝ ન આવે. પછી આવે છે ઇન્સેક્ટ, ઇન્સેક્ટ્સ જે છે એનો મતલબ નાના જીવજંતુઓ, તો એને એન્ડ્સ ઇમિડિયેટલી નાના જીવજંતુ વર્ક, નાના જીવજંતુ વર્ક કેમ આવે, ન આવે એનો મતલબ તો હવે એક જ જવાબ વધે છે, ઓર્ગેનાઇઝ. ધ એન્ડ્સ ઇમિડિયેટલી, કીડીઓ છે ઇમિડિયેટલી, હવે આ જે છે એ કરતા છે, ચાલો ઇમિડિયેટલી છે. ત્યારબાદ આપેલું છે અહીંયા શું આવવું જોઈએ, તો અહીંયા વર્બ આવવું જોઈએ, ક્રિયાપદ, ક્રિયાપદ કેટલા છે, તો ફૂડ છે ક્રિયાપદ ન કહેવાય, કેરી ઉચકીને લઈ જવું ક્રિયાપદ છે, વર્બ કહી શકાય વર્બ, ઓર્ગેનાઇઝ્ડ આ બીજું ક્રિયાપદ, ઇન્સેક્ટ લજીવજંતુ આ ક્રિયાપદ નથી. હવે આપણી પાસે બે ઓપ્શન વધે છે, કેરિંગ અને ઓર્ગેનાઇઝ્ડ. તો એન્ડ્સ ઇમિડિયેટલી તરત જ છે એ કેરિંગ કર્યું, કેરિંગ વર્ક એટલે કામને ઉપાડી લીધું, ઉપાડતા ગયા. પછી ઓર્ગેનાઇઝ્ડ એટલે ગોઠવાઈ જવું, કામમાં ગોઠવાઈ જવું, ધીસ એવી રીતના ગોઠવાઈ ગયા કે વાઇલ સમવેર, એટલે એનો મતલબ કેરિંગ જવાબ છે એ બંધ બેસતો નથી, ઓર્ગેનાઇઝ જવાબ છે એ બંધ બેસે છે. આપણે લખી નાખીએ ઓર્ગેનાઇઝ, એટલે પહેલામાં છે ઓર્ગેનાઇઝ્ડ આવશે, તો કીડીઓ છે તરત જ કામ જે છે એને એ રીતના ગોઠવીને કહ્યું છે વાઇલ સમવેર, જ્યારે બીજી કીડીઓ છે વેર, વેર આવે છે એનો મતલબ આપણે એક વસ્તુ યાદ રાખો, કારણ કે જ્યારે સમ એટલે થોડીક થાય અને બહુ વચન છે એટલે વેર, એટલે વેર ક્યારે આવે, આર ક્યારે આવે, ઇઝ ક્યારે આવે, તો સાથેનું ક્રિયાપદ છે ને એ કેવું આવવું જોઈએ, તો આપણે યાદ રાખવા જે ટુબીનો રૂપનો ઉપયોગ થયેલો હોય, ટુબીના રૂપનો ઉપયોગ થયેલો હોય ત્યારે મોટા ભાગે જે ક્રિયાપદ હોય ને એ અહીં જીવાળું આવે, કારણ કે નિયમ છે કે ટુબી પ્લસ ક્રિયાપદ ને વી સોરી ક્રિયાપદ જે છે એને અહીં જ લાગે, એટલે ચાલુ વર્તમાનકાળ કાં ચાલુ ભૂતકાળ હોય. આપેલું વાક્ય જોઈએ તો વેર લખ્યું છે એટલે ભૂતકાળનું ટુબીનું રૂપ આપ્યું છે, તો ફૂડ તો આવશે ને ક્રિયાપદ સાથે, સમ વેર ફૂડ કોઈ દિવસનું આવે, ઇન્સેક્ટનું આવે, ઓર્ગેનાઇઝ્ડ અને કેરિંગ આવે. ઓર્ગેનાઇઝ કરીએ ને તો પેસિવ બની જાય, પણ કીડીયામાં એક્ટિવ બતાવેલી છે, પેસિવમાં નથી, એટલે ઓર્ગેનાઇઝ્ડ આમે એક વખત આવી ગયું છે, તો હવે આપણી પાસે એક જ ઓપ્શન વધે છે કેરિંગ. કેરિંગ જે છે એ ક્રિયાપદ છે, તો અહીંયા પણ આપણે ક્રિયાપદની જરૂર છે, અહીંયા છે એ ક્રિયાપદ જ આવશે. કેવું ક્રિયાપદ આવે, તો કૃદંતવાળું,
वर्तमान कृदंतनु आईएनजी वाळू आवे कारण के अहीं वेर लिखू छे तो केरी नहीं पण केरिंग अप केरिंग अप हवे तमे वाचो तो खबर पड़ी गई केरिंग साथे अप वचाय केरिंग अप એટલે માથે ઉચકીને લઈ જાવ કેને ધ બીટ્સ બીટ્સ એટલે શું થાય તો નાના કોણને લઈ જાવ કોણ કેના કોણ વરી તો ઓફ ફૂડ ખોરાકના કોણ આવી શકે જવાબ કેરિંગ જવાબ તો આવી ગયો છે સેકન્ડ ઓકે તો આ બે વિશે નથી વિચારવાનું હવે આપણી પાસે બે વે જવાબ છે એક આ અને એક આ છે હવે આપણે વાંચતા જઈએ જો કીડી જે છે એને ખોરાકને ઉપાડીને લઈ જતી હતી લઈ જઈ રહી હતી તો કે જીવજંતુના કટકાઓને એટલે કે એના પાર્ટ્સ જે છે બીટ્સ એને ઉપાડીને લઈ જતી હતી તો સમવેર કેરિંગ અપ ધ બીટ્સ ઓફ ઇન્સેક્ટ ઓર ફૂડ હવે આપણને ખબર છે કે કીડી જે છે એ નાના જીવજંતુઓને ખાય આપણે ભણી ગયા પાઠની અંદર તો અહીંયા જવાબ ઓબ્વિયસ છે ઇન્સેક્ટ આવવું જોઈએ ફૂડ પણ આવી શકે પણ જે છે એ પાઠની અંદર આની વાત ક્યારે કરવામાં નથી આવેલી એટલે એનો મતલબ ઇન્સેક્ટની વાત આવે છે તો આપણે જવાબ લખી નાખીએ ઇન્સેક્ટ્સ એટલે નાના જીવજંતુઓને તે છે માથે ઉપાડીને બરાબર ઉચકીને લઈ જઈ હતી ધ એન્ડ્સ ઇમિડિયટલી ઓર્ગેનાઇઝડ એવી રીતે આમને વેચી નાખ્યું કે અમુક જે કેળી છે એ ઉપાડીને જતી હતી નાના જીવજંતુઓને આ એમ બી છે એક્ઝામમાં પૂછાય તેવી શક્યતા ચાલો હવે એના પછી આપણે વાત કરીએ નંબર ટ્વેલ્વ નંબર ટ્વેલ્વ જે છે એ ખાલી જગ્યા હેઝ ગ્રો એન્ડ મોર કોમ્પ્લેક્સ ધ વર્કર હેઝ બીકમ મોર એન્ડ મોર અનસ્લેવ અન્ટિલ ટુડે દે આર લિટલ મોર દેન પાર્ટ્સ ઓફ ધ ખાલી જગ્યા દે ઓપરેટ ડેઇલી દે ફેસ ધ ખાલી જગ્યા રેલ રોડ બ્રિજ પછી સ્કાય સ્ક્રેપર એક્સેટ્રા આ રીતનું છે ને યુનિટ નંબર આપણે સિક્સ જે ભણી ચૂક્યા છીએ આ તેમાંથી લેવામાં આવેલું છે તો અહીંયા વર્કર જે છે એ દિવસે ને દિવસે છે એ ગુલામો બનતા ગયા ત્યારે જેમ જેમ અહીંયા સંસ્કૃતિ જે છે એ વિકાસ પામી આગળ વધી અને આજે તે વર્કરો જે છે એ એક મશીનથી વિશેષ કાંઈ નથી એ રીતની છે એ વાત કરવામાં આવી હતી તે રોજના જે રૂટીન કાર્ય છે એના તેમાં પોતે છે એ જોખમો લઈને કામ કરતા હોય આ રીતનું આપણે ભણી ચૂક્યા છીએ હવે એના ઉપરથી જ આપેલું છે આખે આખું તો આપણે સમજી લઈએ પહેલેથી એઝ એટલે જેમ કે હવે આપણે અહીંયા પેલા કાઉન્સ પણ જોઈ લઈએ ટ્રેનિંગ એટલે શું થાય તો કેળવણી કેળવણી થાય સિવિલાઇઝેશન એટલે સંસ્કૃતિ સંસ્કૃતિ છે જેમ આગળ વધી ડેન્જર જોખમો અને મશીન્સ મશીન્સ એટલે શું થાય તો મશીનરી મશીન એટલે મશીન ઓકે તો આ રીતના ચાર જે છે એ ઓપ્શન આપ્યા છે અને આપણી પાસે ટોટલ ત્રણ બ્લેન્ક્સીસ છે એની અંદર જવાબ પૂરી છે સૌથી પહેલાં એઝ ટ્રેનિંગ ટ્રેનિંગ એટલે શું થાય તો કેળવણી આપી જેમ કેળવણી આપી એમ કોમ્પ્લેક્સ બરાબર એટલે વધુ ગૂંચવણ ભર્યું થયું જવાબ છે એ બંધ નથી બેસતો એઝ ડેન્જર એટલે જેમ જોખમો છે હેઝ ગ્રો અને એમ વધાય એમ વર્કરોને એ પણ બંધ નથી બેસતું એઝ મશીનરી હેઝ ગ્રોન મશીનરીઝ અહીંયા બહુવચન આમાં આપેલું છે જો બહુવચન હોત ને અહીંયા જવાબ આવતો હોત ને તો હેવ હોવું જોઈએ પણ અહીંયા હેસ લખ્યું છે એનો મતલબ આ જવાબ છે એ ન આવે કારણ કે ઈએસ લખ્યું છે પાછળ બહુવચન થાય બહુવચન થાય તો અહીંયા હેવ હોવું જોઈએ હેસ નહીં એટલા માટે આપણને જવાબ આવતો નથી પછી ડેન્જર્સ ડેન્જર્સ લખ્યું છે એ પણ જોખમો થાય એ પણ જવાબ નહીં આવે કારણ કે અહીંયા તો હેવ લખેલું હોવું જોઈએ ઓકે હવે આપણી પાસે બે જ બેધું છે ટ્રેનિંગ એન્ડ સિવિલાઇઝેશન ટ્રેનિંગ જે છે કેળવણી પહેલાં વાત કરી તો કેળવણી છે એ જવાબ આમથી ન આવે પછી હવે વધે છે સિવિલાઇઝેશન માત્ર એક જ ઓપ્શન તો એઝ સિવિલાઇઝેશન એટલે જેમ સંસ્કૃતિ છે હેઝ ગ્રોન વધારે છે એ મોર કોમ્પ્લેક્સ સંસ્કૃતિ હેઝ ગ્રોન એટલે જેમ સંસ્કૃતિ છે એ વિકાસ પામી સિવિલાઇઝેશન એટલે થાય સંસ્કૃતિ જેમ સંસ્કૃતિ હે જે છે હેઝ ગ્રો એન્ડ મોર કોમ્પ્લેક્સ જેમ સંસ્કૃતિ વધી એમ વધારે છે એ ગૂંચવણ ભરી સ્થિતિ થઈ કે નહીં ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર અનસ્લેવ અનસ્લેવ એટલે શું થાય
गुलाम वधु छे एने गुलामो बनावामां आव्या। जेम जेम संस्कृति विकास पामी एम एनी स्थिति छे ए वधारे कॉम्प्लेक्स थई अने ए वधारे कॉम्प्लेक्स एटले गूंचवणभरी थवाने कारणे तो छे वधु गुलाम बनता गया अंटील टुडे। आजनी जो आज सुधी दे आर लिटल मोर देन, लिटल एटले नाना अने मोर देन एटले थी वधारे, मोर देन एटले शुं थाय तो थी वधारे। पार्ट ऑफ द, पार्ट एटले भाग, ऑफ द खाली जग्या અને ધ્યેય ઓપરેટ, ઓપરેટ એટલે ધ્યેય એટલે તેઓ, તેઓ એટલે કેની વાત થાય છે તો કામદારની, કામદાર, કામદાર ધ્યેય ઓપરેટ, ઓપરેટ એટલે તેઓ છે કાર્ય કરે, જેના જેને તે ઓપરેટ કરે છે તેનાથી વધારે તેઓ આજ સુધી તે કાંઈ રહ્યા નથી। હવે કેને ઓપરેટ કરતા હોય, ટ્રેનિંગને, ડેન્જરને કે મશીનને? તો ઓલરેડી આપણને હમણાં જ ખબર પડી જાય કે અહીંયા જવાબ જે છે ને એ કયો આવવો જોઈએ। જો અહીંયા લખ્યું છે ધ, ધે આર લિટલ મોર દેન પાર્ટ્સ ઓફ ધ ખાલી જગ્યા, તે તેના નાનો એવો ભાગ છે, કેનો? ટ્રેનિંગનો। તો ટ્રેનિંગનો ભાગ હોય તો કેળવણી, તો અહીંયા કાર્ય ધ્યેય ઓપરેટ, તે ટ્રેનિંગને કાર્યમાં કેમ લઈ શકાય, એનો મતલબ આ જવાબ નહીં આવે। સેકન્ડ થિંગ, સિવિલાઇઝેશન એટલે સંસ્કૃતિ જવાબ આવી ગયો છે। પછી ડેન્જર્સ, ડેન્જર્સ એટલે જોખમો જે ઓપરેટ કરે છે તે, એ પણ જવાબ ન આવે। ઓપરેટ કેવું થાય, તો ઓપરેટ છે ને એ હંમેશા મશીન થાય, આ જે છે જવાબ એ આવી શકે, ઓપરેટ હંમેશા મશીન્સ થાય, તો મશીન્સ જવાબ છે એ આવશે, એનો મતલબ મશીન્સ। તો અન્ટિલ ટુડે ધે આર ધ લિટલ મોર દેન પાર્ટ્સ ઓફ ધ મશીન, મશીનનો ભાગથી વિશેષ તેઓ કાંઈ નથી। કેવું મશીન? તો ધ્યેય ઓપરેટ, જેઓ તેને તે ઓપરેટ એટલે કાર્યવંતી કરે છે, ચલાવે છે। ડેઇલી ધ્યેય ફેસ, ડેઇલી એટલે રોજિંદા ધ્યેય એટલે પાછા કોણ? કામદાર, વર્કર શું કરતા હોય? તો ફેસ ધ ખાલી જગ્યા, શું હંમેશા તેઓ ફેસ કરતા હોય? સામનો કરવો, ફેસ એટલે શું થાય? તો સામનો કરવો। ટ્રેનિંગનો સામનો કરે છે નહીં, કેળવણી તો નહીં, સિવિલાઇઝેશન મશીન્સ એ જવાબ આવી ગયું, એક વધે છે ડેન્જર્સ। તો રોજિંદા જેવો છે એ કાર્ય કરતા હોય ત્યારે એને જે જોખમો આવે છે ને તેની વાત કરે છે। ક્યાં જોખમો આવે છે? તો ખાલી જગ્યા ઓફ ધ રેલ રોડ એટલે કે માલગાડીનો સામાન હોય, બ્રિજ, પુલ હોય, સ્કાય સ્ક્રેપર એટલે ઊંચી બહુમાળી ભવન, બહુમાળી જે બિલ્ડિંગો હોય ત્યાં ઉપર રહીને કામ કરવું, એક્સેટ્રા, બીજા ઘણા બધા આવે છે, ગોડાઉનની અંદર કામ કરવું, શિપની અંદર કામ કરવું, ત્યારબાદ છે એવા જોખમો સાથે કામ કરતા હોય। તો અહીંયા આખો ભાવાર્થ એવો દર્શાવે છે કે જેઓ છે એ ફેસ કરતા હોય, ફેસ એટલે મોઢું નહીં પણ છે ને સામનો કરવો, સામનો કરવો, કેનો? તો જોખમોનો સામનો કરવો, એટલે અહીંયા જવાબ છે ને ડેન્જર આવવું જોઈએ, ડેન્જર સ ઓફ ધ રેલ બ્રિજ, સ્કાયક્રેપર, એફસેટ્રા વગેરે વગેરે જે સમસ્યાઓ છે એને પહોંચી વળવા માટે એ જોખમો છે એ ખેડતા હોય। આપણને ખબર છે કે આપણે કોઈ જગ્યાએથી આપણી જે માલ સામાનની ગાડી હોય કે કાંઈ પણ જે અહીંયા પહોંચતું હોય તો એ પહોંચાડવા માટે ઘણા બધા વર્કર્સ જે છે એ કાર્ય કરતા હોય ત્યાં સુધી છે, જો એ કામ ન કરે તો અહીંયા સુધી આપણી પાસે છે એ માલ સામાન જે છે એ પહોંચે નહીં, તો એ લોકો છે એ ઘણું બધું જોખમો લેતા હોય। તો આજે યુનિટ નંબર 6 છે તેમાંથી લેવામાં આવ્યું હતું કે ધ સિવિલાઇઝેશન ઇઝ ગ્રોન ધ મોર કોમ્પ્લેક્સ, જેમ સિવિલાઇઝેશન સંસ્કૃતિ જેમ આગળ વધી બરાબર છે તેમ ગૂંચવણ બધી સ્થિતિ છે વર્કરોની બની ગઈ, વધારે ગુલામો થયા અને ગુલામો થવાના કારણે તે એક મશીનના નાના ભાગ જે પોતે ઓપરેટ કરે છે તેનાથી વિશેષ કાંઈ નથી અને તે રોજિંદા છે એ ઘણા બધા જોખમોનો સામનો કરે છે। તો આ પણ છે એ આ એમપી કહી શકાય। ચાલો નંબર 13, ઓલ ધ ખાલી જગ્યા ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન ખાલી જગ્યા, અબોવ ધ ખાલી જગ્યા એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ ઇન હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી, સેમ યુનિટની અંદરમાંથી લેવામાં આવેલું છે। ઓલ ધ ખાલી જગ્યા ઓફ ધ સિસ્ટમ, ઓલ ધ એટલે બધા, ધ ઓફ ધ સિસ્ટમ, સિસ્ટમ એટલે શું થાય? તો તંત્ર, હેઝ બીન સેટ, તંત્ર જે છે એની વાત થાય છે, હેઝ બીન સેટ ઇન ખાલી જગ્યા, સેટ કરવામાં આવ્યું છે બરાબર છે, એટલે ત્યારબાદ અબોવ ધ ખાલી જગ્યા અને ત્યારબાદ અબોવ એટલે ઊંચે ઊઠવું થાય, ઊંચે
उठे छे द खाली जगह शू ऊंचे उठे छे खाली जगह एन द डीन डीन एटले थाय सूर थाय एनो मतलब टन टन એટલે આપણે લખી નાખીએ અહીંયા સુર કેનો ઓફ ધ પ્રોટેસ્ટ પ્રોટેસ્ટ એટલે શું થાય તો વિરોધ કરવો આપણે વિરોધી હોય ને વિરોધ કરતો હોય એને પ્રોટેસ્ટ કહેવાય ફ્રોમ ધ વર્કર્સ કામદારોનો જે વિરોધનો સુર છે ને ઇઝ હર્ડ ઇઝ એટલે છે ને હર્ડ એટલે સંભળાઈ રહ્યો છે સંભળાઈ રહ્યો છે ધ વોઇસ ઓફ ધ ઓથોરિટી ઓથોરિટી એટલે શું થાય તો ઉપરી અધિકારી બરાબર છે જે અધિકારી હોય ગવર્નર ગવર્મેન્ટ આ બધાની વાત થાય છે તેઓને આ જે અવાજ છે ને એ સંભળાઈ રહ્યો છે એવું કીધું હવે કેનો અવાજ તો વિરોધનો અવાજ સંભળાઈ રહ્યો છે તો વિરોધ કરતા હોય તો એ શું કરતા હોય કમ્પ્લેન કરતા હોય મોશન ગતિ અને મશીનરી એટલે મશીન તો ચાલો પહેલાં લખી નાખીએ મોશન એટલે શું થાય ગતિ ગતિ કમ્પ્લેન એટલે શું થાય કમ્પ્લેન આપણે કરીએ બધાને બરાબર આ છે તેમ છે ફલાણું ઢીકણું એ રીતના મશીનરી એટલે મશીન્સ બરાબર કમ્પ્લેન આપણે કરતા હોઈએ છીએ તો ઓલ ધ ખાલી જગ્યા ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઓલ ધ હવે ઓલ ધ આવે અને સિસ્ટમ કીધી સિસ્ટમ એટલે તંત્ર આપવું બરાબર મશીનને ચલાવવા માટેનું તંત્ર હેઝ બીન સેટ સેટ એટલે ગોઠવી દેવામાં આવેલું છે ગોઠવાયેલું છે સેટ એટલે બેસાડેલું છે ગોઠવેલું છે ગોઠવેલું છે ઇન ખાલી જગ્યા કેમાં ગોઠવેલું છે ઇન ગતિમાં ગોઠવાયેલું છે તો ધ ઓલ ધ મોશન એટલે ગતિ સિસ્ટમ નો આવે ચાલો ઓલ ધ કમ્પ્લેન વિરોધીનો એ આપણે કમ્પ્લેન કરતા હોઈએ તો એ પણ આવે નહીં તો એનો મતલબ ચાલે શું સેટ શું કરે આપણે તો મશીનને સેટ થાય કમ્પ્લેનને સેટ ન થાય મોશનને સેટ ન થાય તો ઓલ ધ મશીનરી તો અહીંયા જવાબ છે મશીનરી આવવું જોઈએ ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ બધી છે ગોઠવી નાખવામાં આવી છે ઇન ખાલી જગ્યા કેમાં ગોઠવી નાખવામાં આવી છે તો કમ્પ્લેનમાં નહીં કમ્પ્લેનમાં તો આવે નહીં એનો મતલબ હવે શું છે તો ગતિમાં ગોઠવામાં આવેલી છે તો મોશન છે જવાબ આવે ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન અ મોશન બધી મશીનરીની જે સિસ્ટમ જે આખી છે તેને છે એ ગતિવંતી કરી દેવામાં આવેલી છે ચાલુ કરવામાં આવી દીધી છે ગોઠવાયેલી છે ચાલુ કરીને ગોઠવી દીધી છે અબોવ ધ પ્રોટેસ્ટ અબોવ એટલે ઊંચે ઉઠી રહીએ છીએ ધ કેનો તો કમ્પ્લેન હવે કહેવાય વિરોધી કમ્પ્લેન કરતા હોય એન્ડ ડીન કમ્પ્લેનનો જે સૂર છે ઓફ ધ પ્રોટેસ્ટ એટલે કે વિરોધનો જે સૂર છે એ કમ્પ્લેન જે છે ફ્રોમ ધ વર્કર્સ વર્કરો કામદારો પાસેથી ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી તે છે એ સંભળાઈ રહ્યો છે હવે આ જવાબ આવી ગયો છે પણ અહીંયા એક સમસ્યા છે ઘણા બધા વિદ્યાર્થીને એવું થાય કે અહીંયા વર્કર્સ લખ્યું છે અને અહીંયા ઇઝ લખ્યું છે તો આ ખોટું હશે તો આપણે સમજી લઈએ કે વર્કર્સ સાથે આર આવે તો આર હર્ડ આવવું જોઈએ ને તો અહીંયા એવું નથી આપણે પહેલાં અહીંયા વાંચવાનું કે ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ડીન એટલે શું થાય સૂર સૂર છે એ કેમ આવ્યું છે સૂર જે છે એ એક વચન છે એક વચન હોવાના કારણે અહીંયા ઈઝ આવે તો ઘણા બધાને મગજમાં સેટ હોય કે અહીંયા તો વર્કર્સ લખ્યું છે તો વર્કર્સને ધ્યાનમાં રાખીને આર આવે તો અહીંયા આપણે વાંચવું પડે કે ડીન ઓફ ધ પ્રોટેસ્ટ એટલે કે સૂર કેને તો ફ્રોમ ધ વર્કર્સ એટલે કામદારોના સૂર એક કરતા વધારે નહીં ખાલી સૂર એમ એવું કીધું છે તો સૂર એટલે અહીંયા ડીન એટલે થાય સૂર તો એક વચનના અર્થમાં આપેલું છે જ બરાબર તો ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ તો કામદારોનો જે સૂર છે ઇઝ હર્ડ તે સંભળાઈ રહ્યો છે એટલે અહીંયા ઇઝ આવે છે એક વચનના કારણે આ ડીન છે એક વચન છે એટલે ઇઝ જે ડીન્સ એસ હોત સૂરો જે છે એના સંભળાઈ રહ્યા છે વિરોધીના સૂરો જે છે સંભળાઈ રહ્યા છે કામદારો દ્વારા એવું કંઈક લખેલું હોત તો અહીંયા આપણે આર કરવો પડે એને ધ્યાનમાં રાખીને પણ આપણે ડીન છે એને ધ્યાનમાં રાખીને ઇઝ આવ્યું વર્કર્સને નહીં અહીંયા વર્કર્સ છે એ મહત્વ નથી એને સૂરની વાત થાય છે એટલા માટે અહીંયા ઇઝ જે છે એ જવાબમાં આવે તો આ રીતના આપણે
13 સુધી આપણે જે છે મેઇન અગત્યના એક્ઝામમાં પૂછાય તેનું આપણે સોલ્યુશન કર્યું. વિદ્યાર્થી મિત્રો, હવે જે બાકીના 14 અને 15 એ બે મોસ્ટ એમ્પી એક્ઝામ્પલો છે જે આપણે અપેક્ષિતની અંદર આપેલા છે, તો એનો અભ્યાસ છે આપણે એઝ અ પ્રેક્ટિસ છે એ જાતે કરી લેશું. નેક્સ્ટ જ્યારે વિડીયો લેક્ચર આવશે તો હવે આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સની પણ નવો કોઈ ટોપિક છે તેનો આપણે અભ્યાસ કરીશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ફરીથી મળીશું. અસ્તુ.